સુધીમાં આજે આપણે પાઠ બે પર્યાવરણીય પ્રદૂષણ જોશું. બરોબર છે બાળકો? તો માનવ જીવનમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી આમૂલમાં ઘણા બધા પરિવર્તનો આવ્યા છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી વિજ્ઞાનની શોધો થવાથી યંત્ર વિજ્ઞાનને માનવી માટે વિકાસની મોટી તકો ખોલી આપી છે. કુદરતી સ્ત્રોતોના અમર્યાદિત ઉપયોગથી હવા, પાણી અને ભૂમિ બધામાં અશુદ્ધિઓ પેદા થઈ છે, જેને કારણે શું ફેલાણું છે? પ્રદૂષણ. તો પ્રદૂષણ એટલે શું? તો કે પર્યાવરણના જીવન માટે મહત્વના અંગો હવા, પાણી અને જમીન હાનિકારક પદાર્થોથી દૂષિત થવાની ઘટના એટલે કે પ્રદૂષણ. હવે બાળકો, આ પ્રદૂષણના મુખ્ય ચાર પ્રકારો છે. કયા કયા? તો કે પાણી અથવા તો ભૂમિનું પ્રદૂષણ, બીજું હવાનું પ્રદૂષણ, ત્રીજું જમીનનું પ્રદૂષણ, ચોથું ધ્વનિનું પ્રદૂષણ. હવા, પાણી, જમીન વનસ્પતિના કુદરતી સંસાધનોથી આપણું જીવન ટકાવી રાખવું ખૂબ જ જરૂરી છે. હવે પહેલું જોશું પાણીનું પ્રદૂષણ કઈ કઈ રીતે ફેલાય છે. તો કે ગટરોના પાણીથી નદીઓ, તળાવો, સરોવરો અને ભૂમિગત જમીન જળ પ્રદૂષિત થાય છે. નદીઓનું પાણી છે એના ઔદ્યોગિક એકમો તેમનું વપરાયેલું ગંદુ કેમિકલયુક્ત પાણી નાળા, નદીઓ કે ખુલ્લી જમીનમાં છોડવામાં આવે છે અને આ પાણી છે નદીના પાણી સાથે ભળતા પાણીનું પ્રદૂષણ થાય છે. તેમજ શહેરી વિસ્તારોમાં, ઉદ્યોગોમાં અને ગટરના પાણી જમીન પર છોડી દેવામાં આવે છે. હવે આ પ્રદૂષિત પાણી છે એ જમીનમાં ઊંડું ઉતરે છે, જે કેમિકલવાળું હોય છે, જેનાથી ભૂમિગત જળ પ્રદૂષિત કરે છે. વૈશ્વિકરણથી વરસાદના પાણી પણ પ્રદૂષિત બન્યા છે. કેવી રીતે? તો કે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા વાયુઓ વરસાદ સાથે ભળે છે, જેથી એસિડનો વરસાદ થાય છે. ઉદ્યોગોના ધુમાડા અને ગંધ વરસતા પાણી સાથે ભળે છે અને પાણી પ્રદૂષિત થાય છે. જળચર જીવોના નાશનું એક મુખ્ય કારણ છે જળ પ્રદૂષણ. જળ પ્રદૂષણથી કોલેરા, કમળો, ટાઇફોઇડ, સાળા ઉલટી જેવા રોગો ફેલાય છે. બરોબર બાળકો? હવે આ પાણીનું પ્રદૂષણ અટકાવવા માટે આપણે શું કરી શકીએ? તો કે સરકાર દ્વારા જળસ્ત્રોતોને દૂષિત કરતા ઉદ્યોગો જળસ્ત્રોત વિસ્તારોથી દૂર રાખવા જોઈએ. ઉદ્યોગોને તેમનું ગંદુ પાણી સીધે સીધું નદી, નાળા, તળાવ, સરોવર, સમુદ્રમાં કે જમીન પર છોડવાની મનાઈ હોવી જોઈએ. ઉદ્યોગો તેમનું ગંદુ પાણી શુદ્ધ કર્યા પછી જ નદી, નાળા કે સમુદ્રમાં પાઇપ દ્વારા છોડે એવું કડક નિયંત્રણ હોવું જોઈએ. હવે બીજું જોશું હવાનું પ્રદૂષણ શેની રીતે ફેલાય છે તેમજ તેની અસરો. તો ઉદ્યોગમાંથી અને પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનોમાંથી છોડવામાં આવતા ગેસ અને ધુમાડાથી હવાનું પ્રદૂષણ થાય છે. આ ઉપરાંત કોલસો, કેરોસીન, ડીઝલ, પેટ્રોલ વગેરેને લીધે પણ હવામાં કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ જેવા હાનિકારક વાયુઓ ભળે છે. જંગલોમાં મોટા પ્રમાણમાં જો જંગલોને કાપવામાં આવે તો હવામાં ધૂળના રજકણો અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે, જેને લીધે ગ્લોબલ વોર્મિંગ જેવી મોટી સમસ્યાઓ ઊભી થાય છે. હવાના પ્રદૂષણથી ગળા અને ફેફસાની બીમારી તથા દમ અને હાંફળ જેવા રોગો પણ થાય છે. હવાના પ્રદૂષણથી શરદી અને ઉધરસ થાય છે. હવાને પ્રદૂષિત કરતા કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને વાયુઓ વરસાદ સાથે ભળે છે, જેથી કરીને એસિડ વર્ષા થાય છે. પેટ્રોલ ડીઝલથી પણ હવામાં નાઇટ્રોજન ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ ભળે છે, જે હવાને ખૂબ જ પ્રદૂષિત કરે છે. વૃક્ષો અને વનસ્પતિમાંથી આપણને કાર્બન ઓક્સિજન વાયુ મળે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણની અશુદ્ધિઓ ગ્રહણ કરે છે. વનસ્પતિ ઓછી થવાથી આ પ્રક્રિયા ધીમી પડે છે અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ તેમજ અશુદ્ધિઓનું પ્રમાણ વધવાને કારણે પણ હવામાં પ્રદૂષણ વધ્યું છે. હવાના પ્રદૂષણથી ફેફસાની બીમારી જેવી કે દમ, હાંફળ અને શરદી તેમજ ખાંસી જેવી રોગો થાય છે. સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ છે વરસાદમાં પડતા એસિડ વર્ષા થાય છે. ડીઝલ છે એ વાહન માટે પ્રદૂષણયુક્ત બળતણ છે. ચલો હવે બાળકો, આવું હવામાં પ્રદૂષણ ન ફેલાવવા માટે આપણે શું કરી શકીએ? તો કે ધુમાડો અને ઝેરી વાયુઓને ફિલ્ટર કરતા સાધનો વિકસાવવા જોઈએ. તેમજ પેટ્રોલ ડીઝલનો ઉપયોગ છે મર્યાદિત માત્રામાં કરવો જોઈએ. સીએનજી અને એલપીજી જેવા પ્રદૂષણ મુક્ત બળતણો વાપરવા જોઈએ અને સમયસર પીયુસીનો કડક અમલ કરવો જોઈએ. હવામાં CO2નું પ્રમાણ નિયંત્રિત રાખવા માટે જંગલો અને વનસ્પતિઓનું પ્રમાણ વધારવું જોઈએ. બાળકો હવે આપણે આગળ જોશું ત્રીજું, ભૂમિનું પ્રદૂષણ. તો પ્લાસ્ટિકની કોથળીઓ છે લોકો વાપરીને ફેંકી દે છે. પ્લાસ્ટિક પાણીથી જમીનમાં ભળતું નથી તેથી તે બંનેને દૂષિત કરે છે. ગટરમાં જમા થયેલી પ્લાસ્ટિકની કોથળીઓ
ગટરમાં વહેતા પાણીને અટકાવે છે અને આવી ગટરો ચોમાસામાં ઉભરાય છે ત્યારે શહેરોના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. ખોરાક માટે ફટકતા કેટલા બધા નદનિયાતા પશુઓ ઉકરડામાંથી ખોરાક અને પ્લાસ્ટિકની થેલીઓ પણ ખાઈ જાય છે, જે જઠરમાં જમા થાય છે અને બીમારીઓ અને મોતનું કારણ બને છે. આ કારણોસર પ્લાસ્ટિકની કોથળીનો વપરાશ પર નિયંત્રણ લાવવો જોઈએ. શહેરી કચરામાં કાગળ, ખોખા, પ્લાસ્ટિકનો ભંગાર, રાસાયણિક પદાર્થો વગેરે છે તે ઉડીને સારી જમીનો અને ખેતરોમાં પડે છે, જેને કારણે પણ જમીનો દૂષિત થાય છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો વધારે પડતા ઉપયોગથી પણ જમીનમાં રહીને જમીનને ફળદ્રુપ બનાવતા જે સૂક્ષ્મજીવાણુ છે તેનો નાશ થાય છે અને જમીન છે એ બિન ઉપજાઉ બની જાય છે. રાસાયણિક ખાતર છે એ જમીનને પ્રદૂષિત કરતું મહત્વનું કારણ છે. ઉદ્યોગો અને ગટરોના પાણીના ઉપયોગ વડે ખેતી કરવાથી ક્ષય અને હાડકાના રોગો થાય છે. ભૂમિ પ્રદૂષણ માટેના પરિબળોમાં પરિબળોમાં ઉદ્યોગો, રાસાયણિક ખાતરો અને ગટરનું પાણી છે. હવે બાળકો, ભૂમિ પ્રદૂષણ અટક સાથે થાય છે એ આપણે સમજી ગયા. હવે તેનું પ્રદૂષણ અટકાવવા માટે આપણે કયા કયા ઉપાયો કરી શકીએ? તો કે ઉપજાઉ જમીનમાં ઉદ્યોગો સ્થાપવા ન જોઈએ. પ્લાસ્ટિક અને રસાયણોનો જરૂર પડતો જ ઉપયોગ કરવો જોઈએ. રાસાયણિક ખાતરને બદલે જૈવિક ખાતર કે લીલો પડવાશનો ઉપયોગ કરવો જોઈએ. પાકને કીટકો જંતુઓથી બચાવવા માટે જંતુનાશક દવાનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ. નકામા પ્લાસ્ટિકના કે ઘન કચરાને રિસાયકલ કરીને ફરી ઉપયોગ કરવો જોઈએ અથવા તો તેનો નિકાલ રિસાયકલ થાય એ રીતે કરવો જોઈએ. હવે બાળકો, આપણે એક ખાસ વસ્તુ જોઈએ કે મેડિકલ વેસ્ટ છે એ પણ પ્રદૂષણ ફેલાવે છે. કેવી રીતે? તો કે હોસ્પિટલો, દવાખાના, પ્રસૂતિગૃહો વગેરે સ્થળોએ દર્દીની સારવારમાં વપરાયેલી સાધન સામગ્રીનો કચરો છે એને મેડિકલ વેસ્ટ કહેવામાં આવે છે. દર્દીના રક્ત, પરું, મળમૂત્ર, ઝાડા ઉલટી, થૂક, ગળફા વગેરેમાં જાત જાતના જીવાણુઓ હોય છે. આ પદાર્થોને જંતુરહિત કર્યા વગર જ જો નાખી દેવામાં આવે તો હવા અને પાણીનું પ્રદૂષણ થાય છે અને કેટલીક જાતના રોગો ફેલાય છે. ચલો બાળકો, આપણે ત્યાર પછી જોઈએ ધ્વનિનું પ્રદૂષણ, એટલે કે અવાજ, વોઇસ પોલ્યુશન. બરોબર છે બાળકો? તો કારખાનામાં ચાલતા યંત્રોથી, લાઉડ સ્પીકર તેમજ વાહનોના અવાજથી ધ્વનિનું પ્રદૂષણ ફેલાય છે. ઉત્સવો અને વિજયની ઉજવણી માટે પણ મોટા લાઉડ સ્પીકરો, બેન્ડ બાજા, ઢોલ અને વાજિંત્ર વગાડવાથી પણ મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવાથી પણ ધ્વનિનું પ્રદૂષણ થાય છે. વધુ પડતા ઘોંઘાટને લીધે શું થાય? બેરાશ આવે છે અને માનસિક સ્વાસ્થ્ય પણ કથળી જાય છે. તેનાથી જરૂરિયાત પણ વધી જાય છે. દિવાળીની ઉજવણીમાં પણ મોટા પાયે જો ફટાકડા ફોડવામાં આવે તો પણ આવું જ થાય છે. કારખાનામાં ચાલતા કર્કશ અને તીવ્ર અવાજ કરતા યંત્રો, વાહનોના અવાજો, ઊંચા અવાજે વાગતા લાઉડસ્પીકરો અને વાજિંત્રો તેમજ મોટા પ્રમાણમાં ફોડવામાં આવતા ફટાકડા વગેરેથી ધ્વનિનું પ્રદૂષણ થાય છે. ઘોંઘાટના કારણે બેરાશ આવે છે તેમજ માનસિક સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસરો જોવા મળે છે. હવે બાળકો, ધ્વનિનું પ્રદૂષણ અટકાવવા માટે આપણે શું કરશું? તો કે લાઉડસ્પીકરો, રેડિયો, ટીવી અને વાજિંત્ર ધીમા અવાજે વગાડવા જોઈએ. મોટા અવાજવાળા ફટાકડા ન ફોડવા જોઈએ. વાહનોની યોગ્ય સમયે સર્વિસ કરાવવી જોઈએ. ઉદ્યોગોને વસાહતોથી દૂર રાખવા જોઈએ તેમજ તેની આસપાસ વનીકરણ કરવું જોઈએ. મુખ્ય રસ્તાઓની બંને બાજુ ઝાડ ઉગાડીને વાહનના અવાજનું નિયંત્રણ કરવું જોઈએ. બરોબર ને બાળકો? તેવા જ ગાંધીજી આપણને કેટલાક સામુદાયિક સ્ત્રોતો આપ્યા છે. કયા કયા? તો કે જળ, જમીન અને જંગલ એ આપણા સામુદાયિક સ્ત્રોતો છે. બરોબર બાળકો? તો ગટરના પાણીથી કયું પ્રદૂષણ ફેલાશે? પાણીનું દમનો રોગ સેના કારણે થાય છે? હવાના પ્રદૂષણને કારણે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકથી કયું પ્રદૂષણ ફેલાશે? ભૂમિનું. તેમજ જો 140 ડેસિબલનો અવાજ થાય તો કયું પ્રદૂષણ ફેલાય? ધ્વનિનું. બરોબર છે બાળકો? પાઠ આપણે આજે અહીં શીખી ગયા છે. પાઠ્યપુસ્તકમાંથી તમારા પાઠનું સરસ રીતે વાંચન કરવાનું છે. ઓકે બાળકો, બાય બાય.